નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિર્મલ એડા વર્લ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જે ડેલી ફાઇવ ક્વેશ્ચન માટેની સિરીઝ શરૂ કરેલી છે આ અંતર્ગત આજે આપણે કમ્પ્યુટર માટેના પૂછાયેલા અને પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું જો કમ્પ્યુટરની જ વાત કરવી હોય અને આપ સૌ તૈયારી કરો જ છો તો તમને ખ્યાલ હોય કે રિસન્ટ જે કંઈ પણ એક્ઝામ લેવાઈ છે આ તમામ એક્ઝામની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટમાં

કેમ કે સુકામ આને સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય એ વાત આજે કરવી છે તો અહીંયાથી ક્વેશ્ચન કે ભારતીય સુપર ક્યાંક વાત આવી છે તો એ પણ ક્વેશ્ચન આવે કે ભારતનું સર્વપ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું તો સીધો જ આન્સર આવવો જોઈએ પરમ આઠ હજાર તો આ જો ભારતનું સૌથી પ્રથમ સુપર કમ્પ્યુટર હોય તો આના વિશે થોડી ઘણી માહિતી આપણને હોવી જોઈએ કેમ કેમ કે આના કારણે જ આપણે વિજય ભાટકરને સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ બરાબર તો પરમ આઠ હજારની જો વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન આવે કે સાહેબ આ કોના દ્વારા બનાવાયેલું હતું બરાબર તો અહીંયાથી એક સંસ્થાને યાદ રાખીશું સીડેક સંસ્થા અચ્છા આ સીડેક સંસ્થા દ્વારા બનાવાયેલું સુપર કમ્પ્યુટર છે પણ તો આ સીડેક સંસ્થાનું પૂરું નામ શું થાય એ પણ આપણે જોવું પડે તો એનું પૂરું નામ થશે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ તો આ સીડેક સંસ્થાનું પૂરું નામ થાય તો આટલી વિગત મળી પણ હજુ આનાથી ડીપમાં જવું હોય તો સાહેબ સીડેક સંસ્થાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે તો યાદ રાખજો મિત્રો પુણે ખાતે સીડેક સંસ્થાનું હેડક્વાર્ટર આવેલું છે હવે અહીંયાથી આટલી વિગત મળી પણ એક ક્વેશ્ચન એવો પણ ઉદ્ભવવો જોઈએ કે પરમ આઠ હજાર ને ભારતની અંદર ક્યારે લોન્ચ કરાયું તો તારીખ યાદ રાખીશું આપણે એક જુલાઈ ઓગણીસો ને એકાણું હવે આ પહેલી જુલાઈ ઓગણીસો એકાણુંના ના રોજ ભારતની અંદર સર્વપ્રથમ ભારતનું સુપર કમ્પ્યુટર એટલે કે પરમ આઠ હજાર લોન્ચ કરવામાં આવેલું હતું હવે પહેલી જુલાઈ આવે ને તો જીકેની અંદર એક ક્વેશ્ચન તો યાદ આવી જ જવો જોઈએ કે ભાઈ પહેલી જુલાઈ બે હજાર સત્તરની અંદર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જીએસટી લાગુ પાડવામાં આવ્યું તો આ જીએસટી ડે તરીકે અત્યારે હાલ આપણે પહેલી જુલાઈને ઉજવીએ છીએ તો હવે લિંક થઈ જાય કે પહેલી જ જુલાઈ જીએસટી ડે તરીકે ઉજવાય અને પેલી જ જુલાઈ ઓગણીસો એકાણું ભારતનું સૌથી પ્રથમ સુપર કમ્પ્યુટર લોન્ચ કરાયું હવે આની પાછળ હજુ એક ક્વેશ્ચન આપું તો પરમ નામ શું કામ રાખ્યું કેમ કે પરમ નામ આ સંસ્કૃત ભાષા પરથી લીધેલો શબ્દ છે હવે જો આ સંસ્કૃત ભાષાનો શબ્દ હોય પરમ પહેલી જુલાઈ ઓગણીસો એકાણું ના રોજ જ્યારે આને લોન્ચ કરાયું ત્યારે સીડેક સંસ્થાના અધ્યક્ષ તરીકે હતા વિજય ભાટકર હવે આની પાછળની એક સ્ટોરી છે એ કંઈક એવી છે કે જ્યારે ઓગણીસો ને ની હતી ત્યારે વિશ્વનું એટલે કે દુનિયાનું સૌથી પ્રથમ સુપર કમ્પ્યુટર લોન્ચ કરાયું અને એનું નામ હતું ક્રે વન હવે આ ક્રે વન સુપર કમ્પ્યુટર અમેરિકા દ્વારા બનાવાયું હતું બનાવ્યું એવું અને ઓગણીસો સાહીઠ ની અંદર એમણે લોન્ચ કર્યું ત્યારે ભારતના વડાપ્રધાનને આમંત્રણ મળ્યું કે સાહેબ આવો અને આ ટેકનોલોજી જુઓ કે અમે સુપર કમ્પ્યુટર બનાવેલું છે ત્યારે ભારતના વડાપ્રધાન ત્યાં જઈ અને આ ટેકનોલોજી જોઈ એમણે અમેરિકા પાસે આ ટેકનોલોજી માગી પણ અમેરિકાએ ટેકનોલોજી આપી દેવાની ના પાડી ત્યારબાદ ભારત રશિયા પાસે જાય અને એમની પાસે પણ ટેકનોલોજી માગે પણ ત્યાં પણ મનાઈ આવી એટલે આ એક રેસ જેવું થયું કે ભાઈ આપણે પણ સુપર સુપર કમ્પ્યુટર બનાવવું જોઈએ એટલે ઓગણીસો સાહીઠથી થી લઈ અને ઓગણીસો ને ની સાલ સુધીની જે સફર હતી એ સુપર કમ્પ્યુટર બનાવવા પાછળનો સમય કહી શકાય અને એક સ્ટોરી એવી પણ છે કે વિજય ભાટકર સાહેબ જ્યારે સીડેક સંસ્થાના અધ્યક્ષ હતા ત્યારે ભારતના વડાપ્રધાન સાહેબે એમને આપ્યું એક સૂચન આપ્યું કે ભાઈ આપણે પણ સુપર કમ્પ્યુટર બનાવવું છે એટલે સુપર કમ્પ્યુટર બનાવવું છે એમાં વાંધો નથી પણ વિજય ભાટકર સાહેબને કંઈક તો અનુભવ હોવો જોઈએ કે રૂબરૂ સુપર કમ્પ્યુટર તો જોયેલું હોવું જોઈએ પણ એમણે ક્યારેય રૂબરૂ સુપર કમ્પ્યુટર જોયેલું નહોતું ફક્ત એની પાસે ફોટોઝ હતા તો આ ખાલી ફોટો ઉપરથી જ સુપર કમ્પ્યુટર બનાવવું એ બહુ મોટી વાત છે અને આ જ કમ્પ્યુટર બનાવવામાં એનો સૌથી વધારે મોટો ફાળો છે એટલા માટે જ આપણે એને ભારતીય સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ બરાબર તો આ હતી પરમ આઠ હજાર જે ભારતનું સૌથી પ્રથમ સુપર કમ્પ્યુટર છે એના વિશેની વાત હવે થોડાક ઓપ્શન ઉપર નજર ફેરવીએ તો અહીંયા ઓપ્શન એ આપેલું છે ચાર્લ્સ બેબેઝ તો આ ચાર્લ્સ બેબેઝને આપણે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ

હવે ઓપ્શન સી આપણે જોઈ લીધો કે જે જવાબમાં હતો હવે આવ્યો ઓપ્શન ડી ઉપર ઓપ્શન ડીમાં લખેલું છે વિન્ટ કાર્ફ ક્યાંક નામ સાંભળેલું હોય પણ ખ્યાલ ના હોય તો યાદ અપાવી દઉં કે વેન્ટ કાર્ફને આપણે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ હતો ક્વેશ્ચન નંબર વન આટલી વિગત આપણને સંપૂર્ણ યાદ રહેવી જોઈએ હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર બે છે નીચેનામાંથી કયું સાચું નથી ઓપ્શન એ લખેલું છે ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે ઓપ્શન બી આપેલું છે રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે ઓપ્શન સી ફાઇલોને રિસાઈકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે ઓપ્શન ડી લખેલું છે રાઇટ ક્લિક દબાવીને એમ્પટી રિસાઈકલ બિન ચયન કરતા એક વારમાં તે પૂરેપૂરી રિસાયકલ બિન ક્લિયર થઈ જાય છે તો આ ચાર ઓપ્શન આપણી સામે આવેલા છે સૌથી પહેલા વાત કરી દઉં કે આ ક્વેશ્ચન પીએસઆઈ પ્રિલિમની અંદર બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ એટલું યાદ અપાવી દઉં કે હવે કમ્પ્યુટરના ક્વેશ્ચન આ મુજબ પૂછાઈ શકે એમ છે તો આપણે એને થોડુંક પ્રાધાન્ય આપીશું હવે જોઈએ કે રિસાયકલ બિનની વાત છે તો સૌથી પહેલા રિસાયકલ બિન વિશે સમજીએ કે કમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન આવેલી હોય આ રિસાયકલ બિનનું કામ શું છે તેમનું નામ જ કંઈક ડસ્ટબિન જેવું થાય બરાબર તો ઓપ્શન એ આપેલો છે કે કોઈ પણ ફાઇલ કે જે ડિલીટ કરેલી હોય એ રિસાઈકલ બિનમાં મળે છે તો સાચી વાત છે કે આપણે કોઈ પણ ડિલીટ કરેલી ફાઇલ હોય એ રિસાયકલ બિનમાં જતી હોય સીધી બરાબર ત્યારબાદ ઓપ્શન બી આપેલું છે કે રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે આ એવું કહેવા માગે છે કે જો કોઈ પણ ફાઇલ આપણાથી ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય તો એ રિસાઈકલ બિનમાંથી ફરી પાછી અમને પોતાના મૂળ સ્થાને રિસ્ટોર કરી શકાય છે તો એ સાચી વાત છે હવે જ્યાં ફાઇલ આપણે પડેલી હોય સપોઝ કે આપણું એક ફોલ્ડર ડિલીટ થઈ ગયું છે એ નામનું અને આ રિસાઈકલ બિનની અંદર હોય અને જો આ ભૂલથી ડિલીટ થઈ ગયું હોય તો આના ઉપર રાઈટ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે રિસ્ટોર અહીંયાથી એક વિગત એ યાદ રાખીએ કે રિસ્ટોર ઓપ્શન સિલેક્ટ કરવો પડે નહીં કે રિકવર કરવાનો એટલે આવું યાદ રાખજો કે રિકવર ઓપ્શનની અંદર આવે તો એનાથી ભૂલ ખાવી નહીં ત્યારબાદનો ઓપ્શન આપેલો છે કે ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી અને ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે તો આ ઓપ્શન અહીંયાથી ખોટો પડે કેમ કે રિસાઈકલ બિનની અંદર પણ ફાઇલ તો સ્ટોર થાય જ છે હવે જો રિસાયકલ બિનને પણ આપણે ખાલી કરી દઈએ તો જ એ આપણા કમ્પ્યુટરમાંથી સંપૂર્ણપણે ડિલીટ થાય તો આપણી ડિસ્ક છે એની ફ્રી સ્પેસ વધારી શકાય ત્યારબાદ ઓપ્શન જોઈએ કે ડી રાઇટ ક્લિક દબાવીને એમ્પટી રિસાઈકલ બિન ચયન કરતાં રિસાયકલ બિનને ખાલી કરી શકાય તો આ સાચી વાત છે કે જો રિસાયકલ બિનને જ ખાલી કરવી હોય તો રિસાઈકલ બિન ઉપર જ રાઈટ ક્લિક કરી અને ત્યાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે કે એમ્પટી રિસાઈકલ બિન પણ આનાથી થોડુંક આગળ વધીએ કે રિસાયકલ બિનમાં જો ફાઇલ જતી હોય સૌથી પહેલાં અને કોઈ ફાઇલ એવી હોય કે જેને આપણે રિસાયકલ બિનમાં પણ ન મોકલવી હોય અને સીધી જ કમ્પ્યુટરમાંથી ડિલીટ કરવી હોય તો તો કીબોર્ડની અંદર સિફ્ટ કી આપેલી હોય છે હવે સિફ્ટ કીની સાથે ડિલીટ કી પ્રેસ કરીએ કોઈ પણ ફાઇલમાં તો આ ફાઇલ રિસાયકલ બિનમાં ન જતા સીધી જ ડિસ્કમાંથી જ ડિલીટ થઈ જાય છે ત્યારબાદ હજી એક વિગત યાદ રાખજો કે જો રિસાઈકલ બિનમાં ફાઇલ સ્ટોર થતી હોય તો એનો મિનિંગ એવો છે કે હાર્ડ ડિસ્કની અમુક ટકા જગ્યા રિસાયકલ બિન રોકતી હોવી જોઈએ બરાબર તો યાદ રાખીશું કે હાર્ડ ડિસ્કની દસ ટકા સ્પેસ એવી હોય કે જે રિસાઈકલ બિન માટે રિઝર્વ રાખેલી હોય કેમ કે એમને પણ ખ્યાલ હોય કમ્પ્યુટરને કે ભાઈ આ લોકોને સૌથી વધારે ડેટા ડિલીટ કરવાનો થશે એટલે ઓલરેડી દસ ટકા એ રિઝર્વ રાખી દેશે બરાબર ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો ક્વેશ્ચન જોતા એવું લાગશે કે ફક્ત ક્વેશ્ચન વાંચો તો સીધું જ મનમાં એક વાત નીકળે કે એફ ફાઇવ કી પ્રેસ કરી દો એટલે સીધું રિફ્રેશ થઈ જશે પણ યાદ રાખજો કે હવે આ પ્રકારના ક્વેશ્ચન આવશે ફક્ત ને ફક્ત એફ ફાઇવ યાદ રાખવાથી નહીં ચાલે આપણે સાચો ઓપ્શન આમાંથી પણ સિલેક્ટ કરવો પડશે તો અહીંયાથી યાદ રાખીએ ઓપ્શન બી કંટ્રોલ પ્લસ આર તો યાદ રાખજો રિફ્રેશ કરવું હોય તો ફક્ત એફ ફાઈવ નહીં પણ એની હજી એક કી છે શોર્ટકટ કી કે કંટ્રોલ પ્લસ આર પ્રેસ કરીએ તો પણ રિફ્રેશ કરી શકાય છે તો અહીંયાથી એક કન્સેપ્ટ એવો મળ્યો કે શોર્ટકટ કી જે આપણને યાદ હોય એના કરતાં કંઈક અલગ યાદ રાખવું પડશે બરાબર તો એના વિશેની થોડીક વિગત બીજી શોર્ટકટ કી વિશે જોઈએ કે તમને હું એવું કહું કે કોપી કરવું હોય તો શોર્ટકટ કી યુઝ થાય કંટ્રોલ સી બરાબર પણ એના પેરેલ બીજી શોર્ટકટ કી પણ યાદ રાખીએ કે કંટ્રોલની સાથે જો હું ઇન્સર્ટ બટન પ્રેસ કરું તો પણ અહીંયાથી કોપી થઈ શકશે એટલે અલ્ટરનેટ બીજી શોર્ટકટ કી થઈ ત્યારબાદ છે કે જો મારે પેસ્ટ કરવું હોય કોઈ પણ વિગત તો હું કરીશ કંટ્રોલ પ્લસ વી બરાબર ને કંટ્રોલ પ્લસ પી નહીં થાય કેમ કે જો કંટ્રોલ પ્લસ પી કરીએ તો એ પ્રિન્ટ માટેની શોર્ટકટ કી થાય એટલે કંટ્રોલ પ્લસ વી કરવાથી જો પેસ્ટ થતું હોય તો એના જ જેવી અલ્ટરનેટ બીજી છે શોર્ટકટ કી એનું નામ છે શિફ્ટની સાથે ઇન્સર્ટ કી તો આપણે યાદ રાખીશું ત્યારબાદ જે ક્વેશ્ચન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પૂછાયો એ ક્વેશ્ચન એવો હતો કે સ્ટાર્ટ બટન ઓપન કરવા માટેની શોર્ટકટ કી જણાવો તો તમને બધાને યાદ હોય કે ભાઈ સ્ટાર્ટ બટન આપણે વિન્ડોઝ કી પ્રેસ કરીને સીધું ઓપન કરતા હોય આની ટેવ પણ પડી ગઈ હોય પણ ઓપ્શનની અંદર વિન્ડોઝ કી આપેલું નહોતું એની અંદર આપેલું હતું કંટ્રોલ પ્લસ એસ્કેપ અને આના જેવા જ બીજા ઓપ્શન તો યાદ રાખજો કે સ્ટાર્ટ બટન ઓપન કરવા માટેની બીજી શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એસ્કેપ તો હવે ખ્યાલ આવે કે શોર્ટકટ કી ફક્ત ગોખવી નહીં એમની એક વખત પ્રેક્ટિસ પણ કરી લેવી અને આવી કી પણ યાદ રાખીશું બરાબર ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ પોસ્ટ ટી આનું પૂરું નામ જણાવો ઓપ્શન એની અંદર આપેલું છે પાવર ઓફ સેલ્ફ ટેસ્ટ ઓપ્શન બી આપેલું છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ઓપ્શન સી આપેલું છે પબ્લિક ઓનલાઈન સર્વર ટ્રાન્સફોર્મ ઓપ્શન ડી આપેલું છે પબ્લિક ઓનલાઈન સેલ્ફ ટેસ્ટ હવે આ પોસ્ટ છે શું પહેલાં એના માટેની વાત કરીએ આ પોસ્ટ એટલે બીજું કંઈ નહીં સપોઝ વિચારીએ કે આપણે કમ્પ્યુટર શરૂ કરીએ તો શરૂ કરતાની સાથે જ આપણી સામે ડેસ્કટોપની સ્ક્રીન આવી જતી નથી આપણે બે સેકન્ડ ત્રણ સેકન્ડ પાંચ સેકન્ડ દસ સેકન્ડ રાહ જોવી પડે બરાબર ત્યારે આ જે રાહ જોવાઈ રહી હોય એ દરમિયાન કોઈક ને કોઈક પ્રક્રિયાઓ થતી હોય આ પ્રક્રિયાઓ શું થાય છે એના તરફ આપણું ક્યારેય ધ્યાન ન હોય કેમ કે આપણે મતલબ છે ડેસ્કટોપની સ્ક્રીનથી તો આ જે પ્રક્રિયાઓ થતી હોય આ પ્રક્રિયાઓ દરમિયાન જ જો કદાચ આપણે બારીકાઈથી નિરીક્ષણ કરેલું હોય તો ખબર પડે કે એમની સાથે એટલે કે કોમ્પ્યુટરની સાથે જોડેલા સાધનો એટલે કે કીબોર્ડ અને માઉસ આ કીબોર્ડ અને માઉસ જે જોડેલા હોય આ કીબોર્ડ અને માઉસની અંદર એક વખત એમની લાઈટ બ્લિન્ક થાય અને એક વખત બંધ થઈ જાય ઘણા બધા એવું માર્ક પણ કરેલો હોય પણ ત્યાંથી ક્વેશ્ચન ઉદ્ભવવો જોઈએ કે આવું કેમ થાય જ્યારે કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે જ એની લાઈટ એક વખત ચાલુ થાય એક વખત બંધ થાય હવે જો પ્રિન્ટર પણ જોડેલું હોય તો એમાં પણ એક વખત પાવર જશે એક વખત પાવર પાછો જતો રહેશે તો આ કમ્પ્યુટર પોતાની જાતને ચકાસવાનું કામ કરે છે એટલે અહીંયાથી આપણે આન્સર યાદ રાખીએ કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ આનો સાચો આન્સર થાય તો હવે આન્સર ઉપર વિચારીએ કે પાવર જ્યારે ઓન થાય ત્યારે પોતાની જાતનું પરીક્ષણ કરવું એટલે કે સ્વિચ ઓન કરતાની સાથે જ થોડીક જ વારની અંદર કીબોર્ડ માઉસ આ બધી જ ડિવાઇસને કમ્પ્યુટર પોતાની જાતે ચકાસશે કે હવે કમ્પ્યુટર શરૂ થવા જઈ રહ્યું છે તો શું પોતાની સાથે જોડેલી બધી જ ડિવાઇસ ચાલુ છે કે નથી આ વિગત જે ચેક કરવાની પ્રક્રિયા છે એને કહેવાય પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ જો કદાચ એવું બને કે કીબોર્ડ એની સાથે જોડેલું હોય પણ ચાલુ ન હોય તો જ્યારે બ્લેક કલરની સ્ક્રીન હોય અને વ્હાઈટ કલરનું કંઈ પણ લખાણ આવતું હોય ત્યારે એક વખત તમને એ પણ દર્શાવે કે કીબોર્ડ ઇઝ નોટ એટેચ એવું એક બ્લિંક કર પણ બ્લિંક પણ કરતું હોય પણ આપણું એમાં ધ્યાન ન હોય આના જેવું જ હજી એક વસ્તુ છે એને કહેવાય બાયોસ હવે આ બાયોસ નું પૂરું નામ થાય બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ હવે આપણે વાત કરી કે જ્યારે કમ્પ્યુટર શરૂ થતું હોય ત્યારે બ્લેક કલરની સ્ક્રીન આવે અને એની કંઈક ને કંઈક પ્રોસેસ થતી હોય તો કમ્પ્યુટરની સાથે ફિઝિકલ સ્વરૂપે જે કાંઈ પણ હાર્ડવેર સ્વરૂપે જે કાંઈ પણ સાધનો જોડાયેલા હોય એને ચેક કરવાની પ્રક્રિયાને કહેવાય પોસ્ટ અને કમ્પ્યુટરની અંદર જે કાંઈ પણ સોફ્ટવેર રહેલા હોય એટલે કે એમની જે કાંઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ રહેલી હોય આ ઓપરેટિંગ સિસ્ટમને ચેક કરવાની જે ક્રિયા હોય એને કહેવાય બાયોસ એટલે કે એમની બેઝિક ફાઇલ છે કઈ ફાઇલ છે ઇનપુટ અને આઉટપુટ માટેની ફાઇલ છે આમને પણ એકસાથે ચેક કરવામાં આવે તો જ્યારે કમ્પ્યુટર શરૂ કરો ત્યારે જે કાંઈ પણ વિગત આવતી હોય એક વખત એમને વાંચવી જેથી કરીને આ તમામ ક્વેશ્ચન આવડી જશે તો આગળ વધીએ ત્યારબાદનો ક્વેશ્ચન કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ જણાવો ઓપ્શન જોઈએ ત્યારબાદ હું નજર પાડું ઓપ્શન એ આપેલું છે કે બી એમ બી જી બી ટી ઓપ્શન બીની અંદર આપેલું છે એમ બી કે અને ટી ઓપ્શન સી અહીંયાથી આપેલો છે ટી જી બી અને કે અને ત્યારબાદ લાસ્ટ ઓપ્શન આપેલો છે ટીબી જી બી અને એમ હવે જો ક્વેશ્ચન વાંચી લીધો હોય તો એક વખત ફરી પાછો વાંચીએ કે અહીંયાથી કયો ક્રમ પૂછેલો છે તો અહીંયાથી ક્રમ પૂછેલો છે ઉતરતો ક્રમ નહીં કે ચડતો ક્રમ ઘણા બધાને ક્વેશ્ચન વાંચતાની સાથે જ આવડે કે સાહેબ એ ઓપ્શન છે એનો સાચો જવાબ થશે પણ યાદ રાખજો મિત્રો અહીંયાથી એ ઓપ્શન નહીં થાય સાચો આન્સર આનો થશે સી ઓપ્શન એટલે કે ઉતરતો ક્રમ પૂછેલો છે એટલે સૌથી આ ઓપ્શનની અંદર આપેલા ઓપ્શનમાંથી સૌથી વધારે કયું એવું ડિવાય અહીંયા આપેલું છે એમાંથી છે કે જેની સ્પેસ વધારે હોય તો આવું ને આવું મેમરી એકમ અહીંયાથી જોવો પડે કે જેના કારણે આવો ક્વેશ્ચન આવડી જાય તમને જણાવી દઉં કે આ ક્વેશ્ચન પણ સચિવાલય જે લાસ્ટ લેવાની કે જે કેન્સલ થઈ એની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હતો બરાબર તો આના જેવું થોડીક વાત કરીએ કે ભાઈ આ સેને રિલેટેડ છે તો મેમરીને રિલેટેડ ક્વેશ્ચન છે કમ્પ્યુટર મેમરીની સાથે હવે જો કમ્પ્યુટર મેમરીની વાત કરું તો એવું થાય કે માણસ પાસે મગજ આપેલું હોય બરાબર કોઈ પણ વિગત આપણે સ્ટોર કરવી હોય કંઈ પણ વિગત યાદ રાખવી હોય તો ઘણી બધી વખત એવું થાય કે કામ કરતુંય હોય ને નાય કરે હવે જો આવું માણસ પાસે છે પણ કમ્પ્યુટર પાસે આવી વિગત શું છે તો એને કહેવાય સ્ટોરેજ ડિવાઇસ કમ્પ્યુટર મેમરી એટલે કે કમ્પ્યુટરને કંઈ પણ વિગત યાદ રાખવી હોય તો એમની પાસે કમ્પ્યુટર મેમરી આવેલી છે હવે એક વિગત એવી પણ ખબર હોય કે જેવું હું અને તમે સમજીએ છીએ એવું કમ્પ્યુટર સમજતું નથી એટલે કે કમ્પ્યુટર ફક્ત ને ફક્ત એક જ લેંગ્વેજ સમજે આને કહેવાય ઝીરો અને વન આને આપણે કહીએ છીએ બાઇનરી સિસ્ટમ અંકી પદ્ધતિ તો કમ્પ્યુટર જો આ એક જ લેંગ્વેજ સમજતું હોય અને હું કંઈ પણ વસ્તુ કમ્પ્યુટરને આપું તો કમ્પ્યુટર સમજી શકે નહીં એટલે એમને ટ્રાન્સલેટ કરવું પડે હવે ટ્રાન્સલેટ થયા પછી પણ વિચારીએ કે મારે કમ્પ્યુટરની અંદર સપોઝ એક કેરેક્ટર ટાઈપ કરવો છે તો હું જો એ કેરેક્ટર કીબોર્ડની અંદર પ્રેસ કરું અને કમ્પ્યુટર મેમરીની અંદર જાય તો ત્યાં કમ્પ્યુટર પોતાની મેમરીની અંદર ઇનબિલ્ટ સ્વરૂપે આઠ જગ્યા ખાલી રાખી દે હવે આઠ જગ્યા કેવી રીતે ખાલી રાખે તો એ આઠ બીટ સ્વરૂપની જગ્યા ખાલી રાખશે સપોઝ વિચારીએ કે એક બે ત્રણ ચાર આવી રીતે પાંચ છ સાત આઠ આટલી બીટની જગ્યા એમણે ખાલી રાખી દીધી શેના માટે ફક્ત ને ફક્ત એક કેરેક્ટર સ્ટોર કરવા માટે તો આને આપણે બીટ તરીકે ઓળખીએ છીએ આ પર્ટિક્યુલર જે કાંઈ રકમ આપેલી છે આને બીટ તરીકે ઓળખી શકીએ હવે અહીંયાથી એક ક્વેશ્ચન એ પણ આવડવો જોઈએ કે મેં કીધું કે ભાઈ આને બીટ તરીકે ઓળખી શકાય તો આ બીટ છે એ મેમરીનો કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ કહી શકાય તો હવે જો અહીંયાથી આ ક્વેશ્ચન પૂછેલો છે આ કઈ રીતે આવડે સાહેબ તો એના માટે થોડી ઘણી વિગત આપણે જોઈ લઈએ કે કમ્પ્યુટર કઈ રીતે સ્ટોર કરતું હોય જેમ કે હું એવું કહું કે ભાઈ બીટ તરીકે આપણે કોઈ પણ એક અંક રાખી શકીએ તો ઝીરો અથવા વન આને સ્વતંત્ર રીતે એક બીટ કહી શકાય હવે જો આવાને આવા હું ચાર બીટ ભેગા કરું તો એને કહી શકાય એક નિબ્બલ હવે જો આવાને આવા હું આઠ બીટ ભેગા કરું તો એને કહી શકાય એક બાઇટ તો શું આવું ને આવું આગળ હજુ છે સાહેબ હા ઘણું બધું છે હવે આવી છે એવી એક હજાર ચોવીસ હું ભેગી કરું તો તો થાય એક કિલો બાઇટ હવે આવા ને આવા એક હજાર કિલો બાઇટ ભેગા કરું એક હજાર ચોવીસ તો એની સામે મળે એક મેગા બાઇટ બરાબર આવું તમને આવડતું હોય કેમ કે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ વોટ્સએપની અંદર ફોટોઝ શેર કરતા હોય એટલે એક એમબી બે એમબી દસ એમબીની પીડીએફ ફાઇલ વગેરે સેવ કરતા હોય અને મોકલતા હોય એટલે અહીંયા સુધી આવડે પણ હજુ આનાથી આગળ પણ મેમરીના એકમ છે એ પણ ઘણા બધાને આવડતા હોય જેમ કે એક હજાર ચોવીસ મેગા બાઇટ આપણે ભેગા કરીએ તો એક ગીગા બાઈટ એટલે કે વન જીબી થાય પણ જો આવાને આવા એક હજાર ચોવીસ ગીગા બાઇટ ભેગા કરીએ તો તો થાય વન ટેરા બાઇટ એટલે કે વન ટીબી એનાથી આગળ વધીએ કે એક હજાર ચોવીસ ટીબી એટલે કે કેટલા થાય વન પેટ્ટાબાઈટ તો થાય કે સાહેબ હજુ આનાથી આગળ છે હા ઘણું બધું આગળ છે કેમ કેમ કે જો બિન સચિવાલયમાં આ પ્રશ્ન પૂછાડો તો આને આખું લિસ્ટ જોવું પડશે ને કેમકે હવે કદાચ એક્ઝામની અંદર કંઈ પણ પૂછાય તો આપણને આવડવું જોઈએ તો એનાથી આગળ વધીએ કે એક હજાર ચોવીસ પેટાબાઈટ ભેગા કરીએ તો બને એક હેક્ઝાબાઇટ જો આવાને આવા એક હજાર ચોવીસ હેક્ઝાબાઈટ ભેગા કરીએ તો એક ઝેટાબાઈટ બને હજુ સચિવાલય પાસ કરવી હોય કાં તો બીજી કોઈ એક્ઝામ પાસ કરવી હોય તો સાહેબ હજુ એકમો આવડવા જોશે જેમ કે

ક્લાસ વન 2 ની તૈયારી કરતા મિત્રો માટે આખો ચાર્ટ આવડવો જોઈએ કે આ કોષ્ટક આવડી જાય તો જે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાની આ પરીક્ષાની અંદર બે પ્રશ્નો તમને આવડી જાય કઈ રીતે અહીંયાથી મેં એક પ્રશ્ન લઈ લીધો છે આવો ને આવો હજી એક પ્રશ્ન બિન પૂછાયેલો હતો આ પ્રશ્ન તમારી સમક્ષ રાખું છું જોઈ લો આ જોડકા જોડવાની વાત હતી કઈ રીતે છે અહીંયા આગળ આપણા બધા જ એકમો આપેલા છે એની સામે શોર્ટ ફોર્મ આપેલા છે અહીંયા ઓપ્શન આપેલા છે આ ઓપ્શન પ્રમાણે આપણે સેટ કરવાના છે તો બસ મિત્રો હવે તમને આવડી ગયું કોષ્ટક બરાબર તો આ કોષ્ટક મુજબ જ તમારે સૌએ આ ક્વેશ્ચન ફિલ કરવાનો છે એક માર્ક નહીં પણ બે માર્ક્સ આપીને જઉં છું ફરી પાછા મળીશું થોડાક સમયની સમક્ષ જ આપની સમક્ષ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ લઈને આવી રહ્યું છે તો આનો તમને ટૂંક સમયની અંદર જ લાભ મળશે થેન્ક યુ